નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફ્લેમિંગોનો બીજો એક યુનિટની ચર્ચા કરીશું. રીડ નંબર 7. ઇફ વી આર ટુગેધર, ઇફ વી આર ટુગેધર, ખૂબ જ જોરદાર, ગમે, રોમાંચક, થ્રિલિંગ એવો આ યુનિટ છે. 1976 જુલાઈ માં બનેલી આ ઘટના છે. શું છે આ યુનિટની અંદર? તો કે દરિયાઈ મુસાફરીની રૂવાટા ઊભા કરી દે એવી રોમાંચક ઘટનાનું વર્ણન આ યુનિટની અંદર આપેલું છે. કેટલાક પાત્રો છે આની અંદર. રાઇટર પોતે છે 7 યર ઓલ્ડ રાઇટર્સ ડોટર સુઝાન, રાઇટરની 7 વર્ષની દીકરી સુઝાન છે. રાઇટર્સ વાઇફ મેરી, એના વાઇફ છે, મેરી નામ છે એનું. 6 યર્સ ઓલ્ડ સન જોનાથન, એનો 6 વર્ષનો દીકરો જોનાથન છે. ત્યાર પછી અમેરિકન ક્રૂમેન, ક્રૂમેન એટલે ખલાસી, અમેરિકાનો ખૂબ જ નિષ્ણાંત, દરિયાઈ મુસાફરી કરનાર નિષ્ણાંત એવો ક્રૂમેન જેનું નામ છે લોરી વિજિલ. બીજું એક પાત્ર છે સ્વિસનો છે, સ્વિસનો ક્રૂમેન છે હબ સેગલર. હબ સેગલર આ લોકોની આખી ટીમ છે. અને એ લોકોની આ ટીમ જ્યારે દરિયાઈ મુસાફરી કરવા જાય છે અને જે રોમાંચક ઘટનાનો સામનો કરે છે તે આપણે આ યુનિટ ઇફ વી આર ટુગેધર આ યુનિટમાં આપણે શીખવાનું છે. પાઠની શરૂઆતમાં એક ઉલ્લેખ કરેલો છે કે 200 વર્ષ પહેલા કેપ્ટન જેમ્સ કુક કે જેણે વિશ્વની દરિયાઈ મુસાફરી કરી હતી એનો ઉલ્લેખ આપેલો છે. તો આ દરિયાઈ મુસાફરી કર્યા પછી આપણા રાઇટર, એના વાઇફ મેરી, સુઝાન, જોનાથન, ત્યાર પછી લોરી વિજી અને હબ સેગલર આ લોકોની આ 6 જણની ટીમ ફરી પાછા ખૂબ લાંબી દરિયાની મુસાફરી કરવા નીકળે છે. આ રાઇટરનું સ્વપ્ન હતું, રાઇટરે સ્વપ્ન જોયેલું હતું કે કેપ્ટન જેમ્સ કુક પછી એ પણ જાય દરિયાની મુસાફરી કરવા માટે. એની વાઈફ મેરી સાથે આ 2 જણાનું સ્વપ્ન હતું. એમણે સ્વપ્ન જોયું, સ્વપ્ન પૂરું કરવા માટે શરૂઆત કરી. શરૂઆતમાં આ રાઇટર અને એના વાઈફ મેરી, એમણે વેવ વોકર નામની હોડી બનાવી. એ હોડીની ખાસિયત શું છે, કેવી રીતે બનાવી? તો કે 23 મીટરની 30 ટન લાકડાની ફ્રેમની સુંદર એવી વેવ વોકર નામની હોડી બનાવી. એ હોડી બનાવવા માટે 2 મહિના એમને લાગ્યા. હોડી બનાવ્યા પછી અતિ ખરાબ હવામાનમાં એ હોડીનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો કે મુસાફરી કરતા આવા ખરાબ વાતાવરણમાં આ હોડી એમને સાથ આપશે કે કેમ. આવા ઈરાદાથી એમની સામે પણ ટેસ્ટ કર્યો. હવે એમણે એમની ઈચ્છા મુજબ એ દરિયાઈ મુસાફરીની શરૂઆત કરી દીધી. શરૂઆતના 3 વર્ષમાં આ 6 લોકોની ટીમે 1,05,000 કિલોમીટરની દરિયાઈ મુસાફરી કરી. કેટલા? 1,05,000 કિલોમીટરની દરિયાઈ મુસાફરી એકદમ આનંદદાયક, ખુશીથી કરી. ત્યાર પછી શું થયું? તો કે આફ્રિકાના પશ્ચિમ દરિયાઈ મથકથી કેપટાઉન સુધીની દરિયાઈ મુસાફરી કરી અને ત્યાંથી તે જગ્યા પરથી પૂર્વ તરફ જવા માટે આ રાઇટર અને એનું ફેમિલીએ 2 ખલાસીઓ, 2 ક્રૂમેન, એક તો અમેરિકાના આ હબ સોરી અમેરિકાના લોરી વિજિલ અને સ્વિસના હબ સેગલર, આ બંનેને ખલાસી તરીકે એમને આસિસ્ટન્ટ તરીકે મદદરૂપ થઈ શકે એવા ઈરાદે લીધા. કારણ કે દક્ષિણી હિન્દ મહાસાગરને પાર કરવો એ મુશ્કેલ બાબત હતી અને આ દક્ષિણી હિન્દ મહાસાગરમાં એમનો સાથ મળે, એમનું માર્ગદર્શન મળે એ ઈરાદે એમણે આ 2 ક્રૂમેનને એમની સાથે લીધા. અને કેપટાઉનથી ફરી પાછી 6 જણની આ ટીમ દરિયાઈ મુસાફરી કરવા નીકળી. કેપટાઉન ગયા ત્યાર પછી એમને ભયંકર વાવાઝોડાનું અનુમાન, એમને અંદાજ આવી ગયો
કે હવે મુસાફરી એકદમ ભયાનક બનવાની છે, વાવાઝોડાનું અનુમાન એમને થઈ ગયું. 2 જાન્યુઆરીએ વહેલી સવારે અમે જોયું કે દરિયાની અંદર પ્રચંડ મોટા મોટા વાવા મોટા મોટા દરિયાના મોજા ઉછળવા માંડ્યા હતા. એટલી જોરમાં આ દરિયાના મોજા ઉછળતા હતા કે રાઇટર અને એમની ટીમની આ વેવ વોકર જે છે એ પણ મોજાની સાથે સાથે ખૂબ જોરમાં ઉછળતી હતી. રાઇટર અને એમની ટીમને હવેના ભવિષ્યનો અંદાજ આવી ગયો હતો, એટલે બધાએ શું પહેરી લીધું, લાઈફ જેકેટ પહેરી લીધા. લાઈફ જેકેટ શું કામ પહેરવામાં આવે, તો કે દરિયાની મુસાફરી કરતી વખતે ડૂબી ન જવાય, આપણે ડૂબી ન જઈએ એટલા માટે આ લાઈફ જેકેટ એવું વસ્ત્ર છે એ બધાએ પહેરી લીધું. અચાનક પવન એકદમ થંભી ગયો, એટલી જોરમાં મોજા ઉછળતા હતા મિત્રો કે જાણે કે મોજામાંથી ગર્જના જેવો મેઘ ગર્જના જેવો અવાજ આવતો હતો, એટલી જોરમાં દરિયાના મોજા ઉછળતા હતા. અને આવી પરિસ્થિતિમાં એક મોજું એટલી જોરમાં આવ્યું, પ્રચંડ ધડાકા સાથે એટલી જોરમાં આવ્યું કે રાઇટરની વેવ વોકર આ મોજાની સાથે અથડાઈને તૂટી ગઈ. લીલા અને સફેદ પાણીના ધસમસતા એવા આ પાણીના પ્રવાહે રાઇટરની આ રાઇટર અને એના ટીમની વેવ વોકરને તોડી નાખી. અને એટલી અને રાઇટરનું શરીર એટલી બધી જોરમાં ઉછળ્યું કે જાણે કે એ ઓવરબોર્ડ ઉપરથી હવામાં ઉડ્યા. જેવા ઉડ્યા એટલે રાઇટરને જાણે કે ખાતરી થઈ ગઈ કે હવે હું મરી જઈશ, હવે અમારું મોત એકદમ નજીક આવી ગયું. અફડાયું એમનું શરીર એટલે તો બેભાન થઈ ગયા, સભાનતા ગુમાવી દીધી, શરીર એકદમ બેભાન થઈ ગયા. પછી શું થયું, થોડી ઘણી સભાનતા આવી તો જાણે કે એમનું શરીર તો ઢીંગલીની જેમ દરિયાની આજુબાજુ ઉછળી રહ્યું હતું. પાણીમાં ઢીંગલી કેમ ઉછળે, ભયંકર જોરમાં મોજા પણ વહેતા હતા, ઉછાળા મારતો હતો દરિયાની અંદર, તોફાન આવ્યું હતું. એક બાજુ એની વેવ વોકર જે છે તે તૂટી ગઈ હતી. થોડી સભાનતા આવી રાઇટરમાં તો જાણે કે ઢીંગલીની જેમ પાણીમાં એ ઉછળતા હતા. પછી એણે એના શરીર તરફ ધ્યાન આપ્યું રાઇટરે, તો જોયું કે રાઇટરની છાતીમાંની ડાબી પાસળી તૂટી ગઈ હતી, મોઢામાંથી લોહી વહેતું હતું, એક તરફ દાંત પણ તૂટી ગયા હતા. અને આવી પરિસ્થિતિમાં એ બરાબર ઘાયલ થઈ ગયા અને એનું શરીર જાણે કે પાણીમાં ઢસડાયા કરતું હતું, ઉછાળા મારતું હતું ઢીંગલીઓની જેમ. આસપાસ દરેક જગ્યાએ ફક્ત પાણી પાણી અને પાણી જ દેખાતું હતું. અચાનક એના શિપનો દરવાજો, આગળની તરફનો દરવાજો ખુલ્યો તો એમાંથી એના વાઇફ મેરી દેખાયા. મેરીએ રાઇટરને જોઈને જોરમાં બૂમ મારી કે અમે ડૂબી રહ્યા છે, પાણી આપણા શિપમાં ભરાઈ રહ્યું છે. એટલે રાઇટરે એને કહ્યું કે તમે વ્હીલ લઈ લો, તમે જોજો મોટા મોટા શિપમાં શિપની બોર્ડર પર બધા વ્હીલ લટકાવેલા હોય, આ પણ સંકટના સમયે સહારાનું કામ કરતા હોય છે. તો રાઇટરે પણ મેરીને કહ્યું કે તમે વ્હીલ લઈ લો. થોડું તરીને થોડું ઢસડાઈને રાઇટરે એની શિપની નજીક આવે રાઇટરે જોયું કે બધા એનો જે શિપમાંનો બધા બધી વસ્તુઓ જે છે તે વેર વિખેર થઈ ગયા હતા, બધું એકદમ અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. ત્યાર પછી એણે એના બાળકોને જોયા, બાળકોની કેબિન તરફ જોયા, અમને પૂછ્યું તમે બરાબર છો, તો બાળકો પણ ને પણ અંદાજ આવી ગયો હતો કે ખૂબ ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તો બાળકો જરાય ફરિયાદ નથી કરતા, જુઓ એક 6 વર્ષનું છે, એક 7 વર્ષનું બાળક છે, છતાં પણ અમે બરાબર જ છીએ આવો જવાબ આપ્યો. જાણે કે બાળકો પણ રાઇટરને હિંમત આપવાનું કામ કરે છે કે આવી પરિસ્થિતિમાં આપણને એક હિંમત જ કામમાં લાગશે. અને બીજી તરફ આ લોરી અને હબ જે છે, આ લોરી વિજિલ અને હબ સેગલર આ બંને જણા બિલકુલ ડર્યા વગર એટલી જોરમાં સતત પંપથી જે વેવ વોકર
હોડી છે એ હોડીમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, હોડીને રિપેર કરવાનો પ્રયાસ કરે છે. રાઇટરે પણ એની હિંમતને જોઈને રાઇટર પણ પોતાના શરીરને ઘસડી ઘસડીને મહેનત કરે છે. હથોડી શોધી કાઢી, કેનવાસ શોધી કાઢી, થોડા ઘણા સ્ક્રૂ શોધ્યા અને હોડીને રિપેર કરવાનો પ્રયાસ કરે છે બંને જણા. આ બંને લોરી વિજિલ અને હબ સેટલર તો ડર્યા નથી, સતત આ ટીમમાં એને બચાવવાનો પ્રયાસ કરે છે, રાઇટરના ફેમિલીને બચાવવાનો પ્રયાસ કરે છે. એક તરફ ઠંડી છે, શરીર થથરી ઉઠે, થરથર આવી દે એવી સખત ઠંડી છે, મોજા ઉછળે છે, તુફાન છે, દરિયાની વચ્ચે સપડાયેલું છે. તમે જો કેવું કેવી પરિસ્થિતિ હશે. બાળકોને પૂછ્યું તો બાળકો શું કહે છે કે અમે બરાબર છે. એકચ્યુઅલી આ સુઝાનને તો ખૂબ વાગ્યું છે, સુઝાનના હાથમાં ઊંડો ઘા પડ્યો છે, એની આંખો સૂજી ગઈ છે, એને સખત વાગ્યું છે રાઇટરની જેમ. છતાં પણ એ રાઇટરને એટલે કે એના ફાધરને કહે છે કે હું બરાબર છું. સુઝાનનું મસ્તક સૂજી ગયું છે, આંખો સૂજી ગઈ છે, ઊંડો ઘા કાપો પડી ગયો છે આ તુફાનની અંદર. છતાં પણ એ એટલા માટે એમ કહેવા માંગે છે કે મને પીડા થાય છે, એમ જો કહીશ તો ફાધર જે છે રાઇટર એ વેબ વોકરને સુધારવાની જગ્યાએ એની પાસે દોડી આવશે. એને મુશ્કેલીમાં નાખવાની ઈચ્છા ન હતી. ઓનલી 7 યર ઓલ્ડ, 7 વર્ષની આ બાળકી એના ફાધરને આવી રીતે આશ્વાસન આપે છે. ખૂબ મહેનતથી આ લોકો વેબ વોકર અને તુફાનનો સામનો કરી રહ્યા છે. ખૂબ મહેનતથી આ લોકોની ટીમે શું કર્યું, વહાણનો શડ ઊંચો કર્યો, વહાણનો શડ ઊંચો કર્યો છે. અસ્ત વ્યસ્ત થઈ ગયેલા આ સામાનમાંથી મેરીને થોડા ઘણા બિસ્કિટ દેખાયા. 2 દિવસ પછી આ એ લોકોની ટીમ 2 દિવસ પછી જે કંઈ પણ મળ્યું આ બિસ્કિટ કે વગેરે તે એ લોકો ખાય છે, થોડો વિરામ કરે છે. અને પછી પેલો નાનો બાળક જે છે જોનાથન, એ જોનાથન રાઇટરને શું કહે છે કે આપણે મરી જઈશું પપ્પા, હવે આપણું મોત નજીક છે. ત્યારે રાઇટર એને આશ્વાસન આપે છે કે આપણે, પરંતુ પાછા એ જ કહે છે કે પરંતુ ડેડી જો આપણે બધા સાથે, તમે અને મમ્મી, સુઝાન અને હું સાથે હોઈશું તો આપણે મોતથી ડરવાની જરૂર નથી. જાતે જ સવાલ પૂછે છે, જાતે જ જવાબ આપે છે. પહેલો પૂછે છે કે આપણે મરી જઈશું, ફરી પાછો કહે છે એના પપ્પાને કે આપણું કુટુંબ આપણી સાથે છે, સુઝાન છે, મમ્મી છે, તમે છે, આ 2 ક્રૂમેન છે, તો આપણે મરી નહીં જઈશું, આપણે ડરવાની જરૂર નથી. તમે જો કેવી પરિસ્થિતિ હશે, આખું ફેમિલી એકબીજાને સતત આશ્વાસન આપે છે પોતાનો જીવ બચાવવા માટે. હોડી તૂટી ગઈ છે, બધાને સખત ઇન્જરી થઈ છે, ખૂબ મહેનતથી ખૂબ પરિસ્થિતિથી માંડ હોડીને ઠીકઠાક કરે છે. સતત આ 2 જે છે લોરી વિજિલ અને હબ સેગલર સખત મહેનતથી ધીમે 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 પાછા હોડીને થોડી ઘણી ઠીકઠાક કરીને આ લાવે છે. ત્યાર પછી લગભગ 2 દિવસ પછી લગભગ 1 વાગે રાઇટર ડેક પર આવે છે અને એના અને લોરીને 185 ડિગ્રીએ હલાવવાનું કહે છે. પેલા પંપ હલાવવાની વાત કરે છે. ખૂબ ભારે હૃદયે એ લોકો નીચે ઉતરે છે. ત્યાર પછી સૂઈ જાય છે. બીજા દિવસે સવારે જોનાથન થાકી જાય છે રાઇટર, એટલે એને ઊંઘ આવી જાય છે. પછી બીજા દિવસે સવારે જોનાથન એના ફાધરને ભેટી પડે છે અને કહે છે કે તમે આખા વિશ્વમાં બેસ્ટ ડેડી છો, તમે બેસ્ટ કેપ્ટન છો, તમે શ્રેષ્ઠ એવા કેપ્ટન છો, હું તમને ભેટી શકું એવું કહે છે. તો જોનાથન જોનાથનના આ શબ્દથી કહે છે કે તમે શું કામ, તું મને શું કામ ભેટવા માગે છે, તો કે તમે મારા માટે બેસ્ટ કેપ્ટન છો, શ્રેષ્ઠ એવા કેપ્ટન છો. અને પછી એ લોકોએ જે સ્વપ્ન જોયેલું હતું ને એ સ્વપ્ન એ લોકો એ રાઇટરને ખબર જ ન હતી, એ તો સૂઈ ગયેલા હતા. પછી સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે એ લોકોનું જે ડેસ્ટિનેશન હતું, ત્યાં જે સ્વપ્ન જોયેલું હતું તે મુસાફરીનું સ્વપ્ન પોતાએ પોતે બચી ગયા છે.
તે સ્વપ્ન એ લોકોનું પૂરું થયું એટલે જોનાથન જે છે તે રાઇટરને કહે છે કે તમે તો બેસ્ટ કેપ્ટન છો. એ ખૂબ દૂર ન હતા. ત્યાર પછી જ્યારે ફરી વખત જમીન પર પગ મૂકતા રાઇટરને આ બે ક્રૂમેન લોરી અને હબ એના મનની અંદર છવાઈ ગયા. સતત એના વિશે વિચાર કરે છે રાઇટર. શું કહે છે તો કે ગંભીર પરિસ્થિતિમાં પણ આ બંને જણા કેવા હતા, એકદમ ખુશથી રહેતા હતા, ઉત્સાહથી રહેતા હતા. જો આ લોકો નહીં સહકાર આપતે તો કદાચ મરી જતે આ રાઇટર અને એની ફેમિલી. અને તેમાં પણ એ લોકોના બાળકો, રાઇટરને ફરી પાછા એના બાળકોનો વિચાર આવ્યો કે 7 વર્ષની છોકરી વિશે વિચારી કે જેની મસ્તકમાં ઈજા થઈ હતી છતાં પણ એ તકલીફ આપવા માંગતી હતી, અને જોનાથન કે જે 6 વર્ષનો બાળક છે એને મૃત્યુનો ડર ન હતો. જ્યારે કહ્યું ને આપણે મરી જઈશું, ફરી પાછા એ જ કહે છે કે આપણે ઇફ વી આર ટુગેધર, આપણે બધા સાથે હોઈશું તો આપણે નહીં મરીએ. તો આને અને મોતનો ડર ન હતો. આ છોકરી એકદમ ઇન્જર્ડ હતી છતાં પણ તકલીફ આપવા ન માગતી હતી. અને આ બે ક્રૂમેન જે છે, આ લોરી વિજિલ અને હબ સેડલર, ખૂબ આનંદિત અને ઉત્સાહથી થ્રુ આઉટ ધ જર્ની આખી મુસાફરીમાં ખૂબ સહકાર આપ્યો અને ખુશથી રહ્યા. અને આપણે જો આવી મોત સામે દેખાતી હોય તો આપણે તો ડરી જઈએ, ડગી જઈએ. તો આવી રીતે એ લોકોનું ડેસ્ટિનેશન રાઇટર પૂરું કરે છે. આવી કંઈક વાર્તા આ યુનિટની અંદર આપી છે. થેન્ક યુ.